વૈજ્ઞાનિકો દ્વારા આજના સમયથી સૌથી મોટી કહી શકાય તેવી સમસ્યાનો ઉકેલ શોધી નાખ્યો. બાયો મેમ્બ્રેન એટલે કે તર્યાઈ વનસ્પતિમાંથી પ્રોસેસ કરવામાં આવ્યું પ્લાસ્ટિક. ભાવનગર ખાતે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો દ્વારા આજના સમયથી સૌથી મોટી કહી શકાય તેવી સમસ્યાનો ઉકેલ શોધી નાખી બાયો મેમ્બ્રેન એટલે કે દરિયાઈ વનસ્પતિમાંથી પ્રોસેસ દ્વારા પ્લાસ્ટિકની શોધ કરી છે. આ પ્લાસ્ટિક સમયાંતરે નાશ થઈ જતા ફરી તે માટીમાં પડી જાય છે અને પર્યાવરણને કોઈ નુકસાન નથી થતું. ઉપરાંત આવનારા સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ દવાના ઉપયોગમાં લેવાતી કેપ્સ્યુલના કામમાં થાય છે. ભાવનગર ખાતે સરકાર દ્વારા સંચાલિત એવી CSM CSR એટલે કે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો દ્વારા સમયાંતરે અવનવા સંશોધન કરવામાં આવતા હોય છે, જે પર્યાવરણથી લઈને વિવિધ સ્તરે ઉપયોગી બને છે. ત્યારે આ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો દ્વારા એક નવી શોધ કરવામાં આવી છે, જે શોધ દેશની હાલની એક મોટી સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે. વૈજ્ઞાનિકોની ટીમે દરિયાઈ વનસ્પતિ એટલે કે જેને આપણે શેવાળ કહીએ છીએ ઉપરાંત અન્ય વનસ્પતિનો ઉપયોગ કરી તેની અલગ અલગ પ્રોસેસ કરી તેમાંથી એક બાયો મેમ્બ્રેન તૈયાર કર્યું છે. પ્રથમ આ વનસ્પતિ પર અલગ પ્રોસેસ કરી તેને એક લિક્વિડ ફોર્મમાં તૈયાર કરવામાં આવે છે અને જે ગરમ કરી તેમાંથી બાયો મેમ્બ્રેન એટલે કે નેચરલ પ્લાસ્ટિક તૈયાર કર્યું છે. આ લિક્વિડ ફોર્મમાં રહેલ મટીરિયલને જડાઈ અનુસાર સેટ કરી પાથરી દેવામાં આવે છે અને ગણતરીની મિનિટોમાં સુકાઈ જતા નેચરલ પ્લાસ્ટિક તૈયાર થઈ જાય છે, જેનો ઉપયોગ થેલી, પેકિંગ પાઉચ સહિતના દરેક કામોમાં થઈ શકે. હાલ અહીં બે પ્રકારના બાયો મેમ્બ્રેન તૈયાર કરવામાં આવ્યા છે, એક પારદર્શક અને બીજો બ્રાઉન કલરનો, જેથી લોકોને તેની ઉપયોગિતા અનુસાર તેનો ઉપયોગ કરી શકે. આ નેચરલ પ્લાસ્ટિકના સંશોધનને આગામી સમયમાં મલ્ટીનેશનલ કંપની સુધી લઈ જવાશે અને તેને આ ટેકનોલોજી આપવામાં આવશે, જેથી તેઓ આ નુકસાન સહિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકે અને પર્યાવરણને થતું નુકસાન પણ અટકી શકે. સાથે આગામી સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે હાલ જે દવામાં કેપ્સ્યુલનો ઉપયોગ કરીએ છીએ, જે કોઈ પશુની ચરબીમાંથી બનાવવામાં આવે છે અને જેને લઈ અનેક લોકોને તેને ખાવામાં મુશ્કેલી પડે છે, ત્યારે આ નેચરલ પ્લાસ્ટિક થકી તૈયાર થતી કેપ્સ્યુલ વનસ્પતિમાંથી તૈયાર થયેલી હશે, લોકોને ખાવામાં પણ મુશ્કેલી નહીં પડે. જ્યારે સંશોધન થકી આ રોજગારીની પણ વિપુલ તકો દરિયાઈ કાંઠે વસતા પરિવારોને મળશે અને આ શેવાળ કે જેને વાવવું તેનો ઉછેર અને બાદમાં તેને કાપી તેમાંથી દરિયાકાંઠા વિસ્તારના લોકો પોતાના આવકમાં વધારો કરી શકશે અને આવક મેળવી પોતાનું ગુજરાન ચલાવી શકશે. આમ આવનારા સમયમાં સૌથી મોટી સમસ્યા પૈકીની એક એવા પ્લાસ્ટિકની સમસ્યાનો ઉકેલ આ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે. મેં ડોક્ટર કાંતિ ભૂષણ પાંડે યહાં CSIR CSM CRI મેં સિનિયર સાયન્ટિસ્ટ રૂપમાં કાર્ય કર રહા હું. सर जी, यहाँ के साइंटिस्टों ने एक नेचुरल प्लास्टिक का निर्माण किया है, किस तरह के किस मटेरियल से बनाया जाता है? हाँ, हमने सी में पाए जाने वाले, ऐसी को दरिया भी कहते हैं, दरिया पाए जाने वाले एक विशेष वनस्पति विशेष पादप जिसको सीवीड या समुद्री सहवाल भी कहते हैं, उससे हमने इस बायोलॉजिकल फिल्म का निर्माण किया हुआ है और यह है वह रिप्लेसमेंट है जो चीज़ें प्लास्टिक की इस्तेमाल हो रही हैं, प्लास्टिक पैकेजिंग मटेरियल, उसको हम इससे रिप्लेस कर सकते हैं. सर, ये नेचुरल प्लास्टिक है, इसको खाने में भी लिया जा सकता है, तो एक बेहतरीन ऑप्शन है अब कैप्सूल के लिए. अभी जब कैप्सूल खा रहे हैं इसके अंदर अभी क्या क्या पशु की चर्बी जो होता है उसके यूज़ किया जाता है, इसका उपयोग इसमें किस तरह से किया जाए? बिल्कुल, ये भारत जैसे देश में जहाँ पर कि ज़्यादातर लोग शाकाहारी हैं, ऐसे देश में ऐसे कैप्सूल को आज भी लोग खाने झिझकते हैं. हमारे द्वारा सीवीड से जो ये बायोलॉजिकल फिल्म बनाई गई है, इससे कैप्सूल के आवरण को भी बनाया जा सकता है, जिससे कि उसके परिणाम स्वरूप जो कैप्सूल बनेगा वो पूरी तरह से शाकाहारी रहेगा और सभी लोग उसको बिना झिझक खा सकते हैं.